અહીં આપણી પાસે આયનિક સંયોજનનું સૂત્ર છે. આ વિડીયોમાં આપણે એ બાબતને શું કહેવાય તે સમજીએ. આપણે જાણીએ છીએ કે તેમાં કોબાલ્ટ અને સલ્ફરનો સમાવેશ થાય છે, પરંતુ તેનું નામકરણ કઈ રીતે થશે? પરંપરાગત પદ્ધતિ અનુસાર કેટાયનને પ્રથમ લખવામાં આવે છે. હવે અહીં આવર્ત કોષ્ટકમાં કોબાલ્ટ એ ડી વિભાગમાં આવેલું તત્વ છે. ડી વિભાગના તત્વો અટપટા હોય છે, કારણ કે તેમનું આયનીકરણ કઈ રીતે થાય તે આપણે ખરેખર જાણતા નથી. આમ આ કેટાયન છે, માટે આ ધન આયન થશે. પરંતુ આપણે કોબાલ્ટ તત્વ પર કેટલો વીજ ભાર છે તે જાણતા નથી. હવે આપણે એનાયનને સમજીએ, એટલે કે સલ્ફર વિશે વિચારીએ, અને એનાયન તરીકે સલ્ફાઇડ થશે. આપણે તેની નીચે લીટી કરીએ. આવર્ત કોષ્ટકમાં સલ્ફર અહીં છે અને તે આ સમૂહમાં આવેલું તત્વ છે. આ સમૂહના તત્વો બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને આમ કરવાથી તેમનું અષ્ટક પૂર્ણ થાય છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન, તે બે ઇલેક્ટ્રોન મેળવે છે. આમ સલ્ફાઇડ એનાયન કંઈક આ મુજબ દેખાશે. સલ્ફર અને જ્યારે તેનું આયનીકરણ થશે તેના પર -2 જેટલો વીજભાર લાગશે, જેમ કે ઓક્સિજન અથવા આ સમૂહમાં આવતા દરેક તત્વો. તેઓ 1 અને 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને પછી તેમની બાહ્ય કક્ષા નિષ્ક્રિય વાયુઓ જેવી થઈ જાય છે, જેમ કે આર્ગોન. એટલે કે તેમની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. અને આ ઉપરથી આપણે જાણી શકીએ કે કોબાલ્ટ પર કેટલો વીજભાર હશે, કારણ કે અહીં આપણી પાસે 3 સલ્ફાઇડ છે અને દરેક સલ્ફાઇડ એ -2 વીજભાર ધરાવે છે અને તેવા કુલ 3 સલ્ફાઇડ છે. આમ અહીં તેનો કુલ વીજભાર -6 થશે. હવે જુઓ કે આપણી પાસે 2 કોબાલ્ટ છે. આપણી પાસે અહીં 2 કોબાલ્ટ છે. હવે આપણે આ -6 વીજભારને કોબાલ્ટ માટે સંતુલિત કરવાનું છે અને તેનો કુલ વીજભાર +6 થવો જોઈએ, એટલે કે દરેક પાસે +3 જેટલો વીજભાર હોવો જોઈએ. જો દરેક પાસે +3 જેટલો વીજભાર હશે તો તે બંનેના થઈને કુલ વીજભાર +6 થશે. આમ અહીંનો કુલ વીજભાર એ +6 થશે. આમ કોબાલ્ટ બાજુ +6 અને સલ્ફર બાજુ -6 વીજભાર થશે. હવે આપણે તેના ઉપરથી નામ આપી શકીએ. આપણે આ સંયોજનને કોબાલ્ટ 3, તેનું નામ અહીં લખીશું કોબાલ્ટ, અને 3ને રોમન પદ્ધતિ અનુસાર લખીએ કોબાલ્ટ 3 સલ્ફાઇડ. કોબાલ્ટ 3 સલ્ફાઇડ. તમે કહેશો કે આ રીતે કેટાયનનો વીજભાર અહીં લખવામાં આવતો નથી. આપણે અહીં 3 એટલા માટે લખ્યું છે કારણ કે કોબાલ્ટ ઘણા બધા વીજભાર ધરાવે છે, માટે તેને બહુપરમાણવીય આયન તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ તત્વ પ્રથમ સમૂહમાં હોય તો તેના પર -1 વીજભાર લાગે છે. તે જ પ્રમાણે જો કોઈ દ્વિતીય સમૂહમાં હોય તો તેના પર -2 વીજભાર લાગે છે. જો તેઓ હેલાઇડ સમૂહના તત્વ હોય તો તેના પર -1 વીજભાર લાગે છે. પરંતુ અહીં ડી વિભાગના તત્વો ઘણી બધી રીતે આયનીકરણ પામે છે, માટે આપણે તેના પર કેટલો વીજભાર લાગે છે તે શોધવું પડે છે. અને આપણે અહીં તેનું નામ લખ્યું કોબાલ્ટ 3 સલ્ફાઇડ. તમને બીજા આયનિક સંયોજનોમાં બીજા વધુ કોબાલ્ટના આયન મળી શકે છે. તમે તેને કોઈ પણ રીતે વિચારી શકો છો. જો કોબાલ્ટ પાસે -3 વીજભાર હોય તો તમે આ સંયોજનના નામ પરથી તેનું અણુસૂત્ર લખી શકો તથા અણુસૂત્ર પરથી તેનું નામ પણ લખી શકો.